भारतीय किसान संघ द्वारा खेडूतोने अपाता वीज पुरवठाना बिलमां समानता लावी दरेक खेडूतोने हॉर्स पावर मुजब वीज बिल आपवा तेमज वीजळी संबंधी प्रश्नोनो उकेल लावा માગણી કરવામાં આવી છે। भारतीय किसान संघना आगेवानो अने सभ्यो कलेक्टर कचेरी खाते एकठा थया हता अने आवेदन पत्र आपी रजूआत करी हती। આ અંગે જિલ્લા મંત્રી મગનભાઈ કાકડિયાએ માહિતી આપી હતી। આજે ભાવનગર જિલ્લાના જવાબદાર આગેવાન ખેડૂતો અહીં ઉપસ્થિત છે। અમારી માંગ છે કે ખેડૂતોને જે વીજ કનેક્શનમાં વીજ મીટરો અગાઉની સરકારે વીજ મીટરો કાઢ્યા હતા, આ સરકારે હળવે હળવે કરતાં પાછલી બારીએથી બધા ખેડૂતોને વીજ મીટરો આપવા માંડ્યા છે। એક ખેડૂતને એક વીજ મીટરથી વધારે ખર્ચથી ઘઉં ઉત્પાદન થતું હોય અને હોર્સ પાવરવાળાને ઓછા ભાવથી ઘઉં તૈયાર થતા હોય તો ઘઉંનો ભાવ કે ખેતીવાડીની કોઈ પણ જનસનો ભાવ એક જ હોય છે, તો અમે સરકાર પાસે માંગ કરીએ છીએ કે સમાન વીજ દર મીટર હટાવી અને હોર્સ પાવર આધારિત જે પહેલી જૂની સિસ્ટમ છે એ મુજબ અમને બધા ખેડૂતોને હોર્સ પાવર આધારિત વીજ સપ્લાય મળે એવી અમારી સરકાર પાસે માંગણી છે। માંગણી તો ઘણી છે, વિશેષમાં ભાવનગર જિલ્લાને જો ખેતીમાં ઊભો રાખવો હોય, ભાવનગર જિલ્લાના ખેડૂતને જો ખેતીવાડીમાં સક્ષમ કરવો હોય તો કલ્પછર જે છે એને મંજૂરી સરકારને આપવી પડે, કારણ કે ભાવનગર અમરેલી એને નર્મદાનું પાણી મળે એમ નથી, તો ઘણા વર્ષોથી કલ્પનામાં ખોવાયેલી કલ્પછર યોજના સરકાર જાગૃત થઈને કલ્પછરને મંજૂરી આપે તો જ સૌરાષ્ટ્રના 5 જિલ્લા છે એને ખેતી માટે પાણી મળે અને ખેતી જો સમૃદ્ધ થાય, ખેડૂત સમૃદ્ધ થાય તો જ દેશ સમૃદ્ધ થાય। એટલે અમારી સરકારને નમ્ર અરજ છે, આજે કલેક્ટર સાહેબ મારફતે મુખ્યમંત્રીશ્રીને આવેદન પત્ર આપી અને અમારો સમાન વીજ દર અને કલ્પછરને મંજૂરી આપવી એવી માંગ છે। ત્રીજો મુદ્દો અમારો એક વિશેષ આવેદન પત્ર આ જિલ્લામાં છે કે ખેડૂતોને મગફળી વાવી હોય તો એક ભૂંડ નામનું પ્રાણી છે, ખેડૂતોને તમામ દાણા ખાઈ જાય છે। આમાં અમારા લાડ ખેડૂતો છે કે એણે જે મગફળીનું વાવેતર કર્યું છે એના સિંગ દાણા આ ભૂંડ ખાઈ ગયા છે, તો અમારી સરકારને નમ્ર અરજ છે કે ખેડૂતોને જો તમારે સદ્ધર કરવા હોય, ખેડૂતોના પાકથી જો આ દેશના લોકોનું જઠરાંગની શાંત થતો હોય, અન્ન ખાય તો જઠરાંગની શાંત થાય, બાકી કોઈ પણ ફેક્ટરીમાં અનાજ ઉત્પન્ન થતું નથી, તો આ ખેડૂતોને આવા રખડતા પશુ ભૂંડ અને રોજનો ત્રાસ એમાંથી મુક્ત કરાવી અને ખેડૂતોને ન્યાય આપે એવી અમારી આજની માંગણી છે। વીજ બિલ ઉપરાંત ખેડૂતોના વીજળીને લગતા પ્રશ્નોનો પણ ખેડૂતોના હિતમાં ઉકેલ લાવવા માંગણી કરવામાં આવી છે।